ખેડૂતોને સરકારી સબસિડીથી મળતું નીમ કોટેડ યુરિયા ખાતર બારોબાર કાળા બજારમાં ઇન્ડસ્ટ્રીયલમાં વેચાણ કરવાનો પર્દાફાશ કર્યા બાદ આ ગુનામાં સંડોવાયેલા કાળાબજારીઓની ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલની ટીમે પીબીએમ એક્ટ હેઠળ ધરપકડ કરી રાજ્યની અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યા છે ઇકોલના મદદનીઝ પોલીસ કમિશનર વિકી પરમારના જણાવ્યા અનુસાર ખેતીવાડી વિભાગ દ્વારા ગત તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ ખટોદરા મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રી એસ્ટેટમાં પ્લોટ નંબર એકસો તેતાલીસના ગોડાઉનમાં રેડ પાડી બારસો દસ બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો હતો તપાસમાં આ યુરિયાનો જથ્થો નિમકોટેડ યુરિયા ખાતર હોવાનું બહાર આવ્યું હતું આ ખાતર ઉપયોગમાં વાપરવા સસ્તું પડતું હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે બનાવ અંગે જે તે સમયે ખેતીવાડી અધિકારીએ ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી બનાવની ગંભીરતા જોઈ પોલીસ કમિશનર દ્વારા કેસની તપાસ આર્થિક ગુના નિવારણ શાખાને સોંપવામાં આવતા જે તે સમયે કૃષ્ણા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના સંચાલન નેટવર્કના નાયક અને રાજ હમેંત ડોક્ટર આર્ટ એલિગ્રન્સ સહિત આરોપીની ધરપકડ કરી હતી આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા જોકે પોલીસ કમિશનર અજીકુમાર તોમરની સૂચનાથી આરોપીઓ સામે પીબીએમ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને દરખાસ્ત મોકલવામાં આવી હતી જે દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ મંજૂર કરી હુકમ કરતા મદદનીશ પોલીસ કમિશનર વી કે પરમારની સૂચનાથી પોલીસ અલગ અલગ ટીમો બનાવી યુરિયા ખાતરના કાળા બજારમાં સંડોવાયેલા આરોપીને સુરત ખંભાત મુંબઈ રાજસ્થાન પ્રતાપગઢ ખાતેથી ઝડપી પાડ્યા હતા અને તમામની પીબીએમ એક હેઠળ અટકાયત કરી રાજ્યને અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યા હતા આરોપી નટવરલાલ મોહનલાલ નાયકને ભુજની મધ્યસ્થ જેલ રાજ હેમંત ડોક્ટરને રાજકોટ મધ્યસ્થ જેલ કૃણાલ જિગ્નેશ શાહને અમદાવાદ સેન્ટ્રલ જેલ રૂંદનાથ ગોવર્ધન મીરાને રાજકોટ મધ્યસ્થ જેલ જિગ્નેશ વસંતલાલ શાહને અમદાવાદ સેન્ટ્રલ જેલ અને વિકાસ વિજેન્દ્ર નહેરને ભુજની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે રિપોર્ટિંગ ન્યૂઝ અર્ચના સરોદી સાથે સુનિલ પાટીલ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સુરત ગુજરાતના ખેડૂતોને ખેતી માટે નીમ કોટેડ યુરિયા સસ્તું મળે તે માટે કેન્દ્ર સરકાર સબસિડી આપતી હોય છે આ નીમ કોટેડ યુરિયાનો ખોટો વ્યાપારિક ઉપયોગ ન થાય અને ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ ન થાય તે માટે તે યુરિયાને નીમ કોટિંગ કરવામાં આવે છે બારમા મહિનામાં બે હજાર એકવીસની સાલમાં ખેતીવાડી વિભાગને એક માહિતી મળેલી જેમાં સુરતમાં ક્રિષ્ના ઇમ્પોર્ટ એક્સપોર્ટના સુર સુરતના ખટોદરા મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર એકસો તેતાલીસમાં ગોડાઉનમાં કુલ બારસો દસ બોરી યુરિયાની પકડવામાં આવેલી તે યુરિયાની રાસાયણિક તપાસ માટે સરકારી લેબોરેટરીમાં જ્યારે મૂકવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો તેના રિપોર્ટ અનુસંધાને કે આ યુરિયાની જે પોટલીઓ હતી તેમાં નીમ કોટેડ યુરિયા હતું જે સામાન્ય રીતે ખેડૂતોને સબસિડીથી સરકાર દ્વારા ખેડૂતના ઉપયોગ માટે આપવામાં આવતી હોય છે પરંતુ તેનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ થયો હતો આ સમગ્ર ઘટના બાદ સુરતના ખડોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ચારસો છ ચારસો નવ ચારસો સત્યાસી એકસો ચૌદ તથા ખાતર નિયંત્રણ હુકમ ઓગણીસો પંચ્યાસીની કલમ પચીસ એક તથા આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ ઓગણીસો પંચાવનની કલમ ત્રણનો ભંગ કરીને કુલ જે રકમ જે કલમ હતી સાત પેટા એક પેટા એ એ પેટા બે મુજબ ગુનો દાખલ કરીને આ સમગ્ર જે કૌભાંડ છે તો એનું યોગ્ય તપાસ થાય અને તેના મૂળ સુધી જઈ શકે તે માટે માનનીય સુરત પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમરનાઓના હુકમથી તે આ સમગ્ર તપાસ સુરત સિટીના ઇકોનોમિક ઓફેન્સ સેલને તપાસ કરવામાં આપેલી તે અનુસંધાને સૌ જે આ ગોડાઉનના માલિક છે જેઓ ક્રિષ્ના ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના સંચાલક છે તેઓ બે વ્યક્તિની અટક કરીને પૂછપરછ કરવામાં આવેલી જે બે વ્યક્તિનું નામ હતું નટવરલાલ નાયક અને અન્ય હતા રાજ હેમંત ડોક્ટર તેઓની અટક કરીને આખા જે કૌભાંડ છે તેમાં કોની પાસેથી તેઓ આ નીમકોટેડ યુરિયા લેતા હતા કયા ટ્રાન્સપોર્ટરના માધ્યમથી તેઓ ક્યાં ક્યાંથી કલેક્ટ કરીને ક્યાં ડિસ્પેચ કરતા તે સમગ્ર જે કૌભાંડ હતું તેનું ખૂબ જ ગહન અભ્યાસ કરીને સુરત સિટી ઇકો સેલે છ આરોપીને પકડીને આખા આખા જે કૌભાંડ છે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે મૂળ જે છ આરોપી છે તેની વિગત નીચે મુજબ છે એક નટ પ્રથમ આરોપી જેનું નામ છે નટવરલાલ મોહનલાલ નાયક જેઓની ઉંમર અઠ્ઠાવન છે જેઓ સુરતમાં રહે છે અને મૂળ બનાસકાંઠાના છે તથા અન્ય છે જે રાજ હેમંતભાઈ ડૉક્ટર જેઓની ઉંમર એકત્રીસ છે જેઓ સુરતમાં વેસુ વિસ્તારમાં રહે છે તે બંને પ્રથમ અને દ્વિતીય આરોપી છે તે સસરા જમાય છે તેઓ સુરતમાં ક્રિષ્ના ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ નામની કેમિકલ અને યુરિયા ખાતર કરવા ખાતરનો ધંધો કરતા હતા અને અલગ અલગ જગ્યાએથી નીમકોટેડ યુરિયા મંગાવીને તેને કાળા બા બાજારી કરવામાં આવતી હતી તે આખા એક સમગ્ર પ્રકરણમાં જે પ્રથમ બે આરોપી છે તેઓ નીચેના ત્રણ ચાર અને પાંચ આરોપીઓની સાથે મળીને જે યુરિયા નીનકોટેડ યુરિયા છે તે મંગાવવામાં આવતા હતા જે ત્રીજા નંબરના આરોપીનું નામ છે જિગ્નેશ વસંતલાલ શાહ જેઓની ઉંમર ચોપન છે જેઓ આણંદના ખંભાતના રહેવાસી છે ચોથા આરોપી છે કૃણાલ જિગ્નેશભાઈ શાહ જેઓની ઉંમર બાવીસ છે તેઓ પણ ખંભાત આણંદના રહેવાસી છે તે બંને બાપ દીકરા છે તે બાપ દીકરા મળીને અલગ અલગ આણંદની આજુબાજુના અલગ અલગ જગ્યાઓથી આ નીમકોટેદ જે યુરિયા હોય છે તેઓને એકઠું કરીને વડોદરાની આજુબાજુના ઘોડાઓમાં બોરીઓમાં રાખવામાં આવતું હતું ત્યારબાદ તે બોરીઓને પલટી મારીને અલગ અલગ માર્કોની બોરીઓમાં ઉપયોગ કરીને તેને કાળાબાજારી કરવા માટે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવતું હતું આ જ ગુનાના જે પાંચમા આરોપી છે તેમનું નામ છે રૂગનાથ ગોવર્ધન મીણા જેઓની ઉંમર ઓગણસાઠ છે તેઓ મૂળ પ્રતાપગઢ રાજસ્થાનના છે તેઓ ટીપી કેમિકલ્સ નામે ચિત્તોડગઢમાં યુરિયા અનુસંધાને દુકાનમાં ખાતરનો વેપાર કરે છે તેઓને ત્યાંથી ચિત્તોડગઢ રાજસ્થાનથી ધરપકડ કરીને અહીંયા લાવવામાં આવેલા અને છઠ્ઠા જે આરોપી છે તેમનું નામ છે વિકાસ વિજેન્દ્ર નેહરા જેઓ મૂળ પાલઘર મહારાષ્ટ્રના છે તેઓ માયા મલ્ટી સર્વિસ નામની ટ્રાન્સપોર્ટ કંપની ચલાવે છે તે વ્યક્તિએ મૂળ જે ત્રણ ચાર અને પાંચ નંબરના આરોપી છે તેમની પાસેથી યુરિયા મેળવીને એક અને બે નંબરના આરોપીનો સંપર્ક કરીને તેઓને યુરિયા ટ્રાન્સપોર્ટ કરવાનું આખો પર્દાફાશ કરીને કૌભાંડ કરવામાં આવેલું સામાન્ય રીતે આ પ્રકારના ગુનાઓમાં આરોપીને જામીન મળી જતા હોય છે માનનીય સુરત સિટી પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબની સૂચના મુજબ આ પ્રકારના ગંભીર આરોપમાં કોઈ પણ વ્યક્તિ જે અંદર સંડોવણી હોય તેને તાત્કાલિક જામીન મળી જાય અને તે ગુનાથી છટકી ના જાય તે માટે અટકાયતી પગલાંના ભાગરૂપે સુરત સિટી પોલીસ કમિશનરનાઓએ પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એક અનુસંધાને સુરત જિલ્લા મેજિસ્ટ્રેટની પાસેથી પરવાનગી લઈને આ સમગ્ર છ આરોપીઓને અટક કરીને અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે તે અટકાવી હતી પગલાંના ભાગ પ્રથમ આરોપીને ભુજ સેન્ટ્રલ જેલ ખાતે અટકાયત કરીને ત્યાં મોકલવામાં આવશે તથા બીજા આરોપીને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવશે ત્રીજા આરોપી જીજ્ઞેશ શાહને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવશે કૃણાલ જીગ્નેશભાઈ શાહને અમદાવાદ ખાતે મોકલવામાં આવશે રૂગનાથ ગોવર્ધન મીણાને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવશે તથા છઠ્ઠા આરોપી વિકાસ વિજેન્દ્ર નહેરાને ભુજ ખાતે મોકલવામાં આવશે આ સમગ્ર જે કૌભાંડ છે જેમાં ખેડૂતોને જે સસ્તા ભાવે યુરિયા મળી રહે તેનો ગેર ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ ન થાય તેને સાવચેતી રાખવા માટે સુરત સિટી ઇકો સેલ એક પરફેક્ટ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે જેથી ભવિષ્યમાં પણ આ પ્રકારની કોઈ કાળાબાજારી કરતું હશે તો તેના મૂળ સુધી જઈને સુરત સિટી ઇકોનોમિક સેલ તપાસ કરીને આખા જે કૌભાંડ છે તેનો પર્દાફાશ કરવાની કોશિશ કરશે